હવે વાત કરીએ કે અનલોકની ઉતાવળ ન નોતરે આપવતની બીજી લહેરનો કહેર સમ્યો છે ત્યારે દેશના ઘણા રાજ્યો અનલોક પોઝિશનમાં આવવાની તૈયારી કરી રહ્યા છે અને અનલોક પોઝિશનમાં આવવું સારી વાત છે પરંતુ જોખમી પણ એટલો જ છે બીજી લહેરનો કહેર આપણી અનલોકની બેદરકારીનો જ નમૂનો છે પહેલી લહેરમાં ભારતમાં જેટલી ખુવારી ન થઈ તે બીજી લહેરમાં થઈ કારણ કે પહેલી લહેરમાં જેટલા આપણે જાગૃત હતા લોકડાઉન પાડતા હતા તેટલું ધ્યાન બીજી લહેરમાં ન રાખી શક્યા અને જેને લીધે જ કદાચ બીજી લહેરમાં ભારત ઊંઘતું ઝડપાઈ ગયું અને મોટા પાયે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હવે ત્રીજી લહેર આવવાની પણ આગાહી છે નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને બીજી બાજુ દેશના કેટલાક રાજ્યો અનલોક કરવાની પણ તૈયારીમાં છે ત્યારે અનલોક કેટલું જોખમી નીવડી શકે છે તેનો ખ્યાલ રાખવો પણ ખૂબ જરૂરી છે ત્રીજી લહેર પહેલા જે અનલોકની સ્થિતિ સર્જાઈ રહી છે તે અંગે નિષ્ણાંતો પણ ચેતવણી આપી રહ્યા છે ત્યારે આપણે શું ખ્યાલ રાખવો જોઈએ તે અંગે પણ જાગૃત બનવું જરૂરી છે આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સંજય શાહ સામાજિક કાર્યકર્તા અને ડોક્ટર વસંત પટેલ તબીબ આપણી સાથે જોડાઈ ગયા છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા ડોક્ટર વસંત આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે બીજી લહેરનો સામનો આપણે સૌએ કર્યો છે હોસ્પિટલમાં બેડની અછત ઓક્સિજનની અછત ઇન્જેક્શન માટે લાંબી કતારો અનેક લોકોએ જીવ ગુમાવ્યો દર્દીઓના સ્વજને વલખા મારવા પડ્યા અનેક પરિસ્થિતિનો સામનો કર્યો છે રાજ્યમાં હવે અનેક જગ્યાએ ધીરે ધીરે અનલોક તરફ આગળ વધી રહ્યા છે બીજા રાજ્યોમાં પણ જે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે અનલોક તરફ વધી રહ્યા છે શું લાગી રહ્યું છે કે અનલોક કરવામાં ઉતાવળ કરી રહ્યા છીએ બીજી લહેર જે ભારત દેશમાં આવી આપણે ગુજરાતની વાત કરીએ પર્ટિક્યુલર તો ગુજરાતની સમગ્ર જનતા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં બીજી લહેરે જે આતંક મચાવ્યો હતો લોકો ઓક્સિજન હોસ્પિટલના બેડ માટે અને છેલ્લે સ્મશાનમાં લાકડા માટે પણ દોડાદોડી કરી રહ્યા હતા હવે પ્રજાએ બીજી લહેરમાંથી ઘણું બધું શીખવાનું છે સરકાર એમના તરફથી પ્રયત્ન કરી રહી છે જે પણ કરી રહી છે અનલોક કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ પરંતુ લોકડાઉન કે પાર્શિયલ લોકડાઉન કે આંશિક લોકડાઉન ક્યાં સુધી એટલે ચોક્કસ સરકાર અનલોકની પ્રક્રિયામાં આગળ વધી રહી છે હવે આપણે વિશ્વની વાત કરીએ તો યુકેમાં અનલોક કર્યા પછી હવે એમના ત્યાં કેસની સંખ્યા વધી રહી છે તો એ લોકો પણ લોકડાઉનનું વિચારી રહ્યા છે અને જે બીજી લહેરમાં જે વાયરસ હતો જે ડિટેક્ટ થયો વિશ્વમાં ઘણા બધા 53 દેશો સુધી એ વેરિયન્ટ પહોંચી ગયો છે એને વિશ્વ ઇન્ડિયન વેરિયન્ટ કહે છે જે B617 જે ખૂબ જ ઘાતક છે અને મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાઈ શકે છે એટલે સરકાર પ્રજાના હિતમાં અનલોક કરતી હોય છે ત્યારે રોજગારી અને રોજીરોટી અને પ્રજાની આવકને ધ્યાનમાં રાખીને સરકાર અનલોક કરતી હોય ત્યારે પ્રજાની ખૂબ મોટી જવાબદારી આવતી હોય છે કે કોરોનાના નિયમો પાળવા સરકાર અથવા તો કર્મચારીઓ કેટલા વર્ષો સુધી તમને નિયમ પાળવા માટે દંડા લઈને કે દંડ લઈને ઉભા રહેશે એટલે ચોક્કસ પ્રજાની જવાબદારી હવે ખૂબ મોટી આવી રહી છે સાથે સાથે અનલોક કરવામાં જોખમ શું છે એ મારે ખાસ આપના માધ્યમથી જણાવવું છે કે આપણે ત્યાં જે રસીકરણ થવું જોઈએ ભારતમાં આજે 3% લોકોનું જ રસીકરણ થયું છે સામાન્યતઃ એવું પ્રચારમાં અને મીડિયામાં આવતું હોય કે 20 કરોડ લોકોને આપણે રસી આપી પરંતુ આપણે પર્સન્ટેજમાં જોવાનું હોય છે નહીં કે નંબર્સમાં આપણી 138 કરોડમાં થી ડબલ ડોઝ કેટલા લોકોનું રસીકરણ થયું એ આપણા માટે ખૂબ મહત્વનું છે એટલે અનલોક ફૂલ કરીએ એની પહેલા હું એક ડોક્ટર તરીકે એવું પ્રજા અને સરકાર બંનેને મારી એવું સૂચન છે કે 80% ગુજરાતની વસ્તીનું તમે રસીકરણ કરી કાઢો અને પછી ફૂલ ફ્લેજ અનલોક તરફ આગળ વધવું જોઈએ નહીં તો જો વાયરસનું સંક્રમણ ફરી થશે તો ચોક્કસ આપણે બીજી લહેર કરતા ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આપણે આવીને ઉભા રહીશું
बिल्कुल डॉक्टर वसंत, जे प्रकारे भीड़भाड़ वाली जगह छे तेनाथी दूर रहेवू हितावह बनतू होय छे, परंतु जे धीरे धीरे छूटछाट मळी रही छे तेमां एक नागरिके पण जागृत थईने जे प्रकारे पहली लहेरनो सामनो कर्यो, बीजी लहेरमां जे गाफिल रह्या ते न रहेवू जोईए। संजय शाह, आपने पूछवा मांगीश, आप सामाजिक कार्यकर्ता छो अने जे प्रकारे अनेक जागृत लोको पहली लहेरमां जोवा मळ्या हता के सेल्फ लॉकडाउन करता हता, बाहर जवानू टाळता हता, बिनजरूरी बाहर जवानू टाळता हता, परंतु बीजी लहर में आपणे जोयुं छे के बिनजरूरी लोको बाहर निकळता हता अने जे प्रकारे जे बीजी लहर में अनेक लोको ए जीव गुमावानो वारो आव्यो अने त्रीजी लहर की आशंका हवे निष्णांतो व्यक्त करी रह्या छे, त्यारे एक सामाजिक कार्यकर्ता रीते समाजने शुं अपील करवा मांगशो? मारी अपील दरेक नागरिक ने एक है कि हवे जो आपणे सजाग बनवू पड़शे, कारण के सरकार जे भी काम करे छे ए एनी जवाबदारी थी करे छे, एनी अंदरना जे स्टाफ जे कर्मचारीओ छे एमने भी रात दिवस एक मेहनत करी छे, एमने एमना पोताना स्वजनों भी खोया छे, पोते भी अमुक डिपार्टमेंटमां गया ए एक्सपायर थया छे आ सेवामां, तो हवे स्टाफनी भी भरती अत्यार हाल पूरती थई एवी नथी, तो स्टाफ भी ओछो छे, तो मारुं कहेवुं एक ज छे कि जो આપણે SMS ની સિસ્ટમ નહીં અપનાવીએ અને જો સરકારના નિયમો નહીં પાડીએ તો આપણે ભી આપણો ભોગવવાનો ફેમિલીને આવશે જ, 100% વાત છે, કારણ કે હવેનો તબીબીનો નિષ્ણાતોનું કહેવું એવું છે કે તે ત્રીજી લહેર જે એ નાના બાળકોને વધારે પડતી ઇફેક્ટ કરશે, પણ નાના બાળકોને ક્યારે ઇફેક્ટ કરશે, કારણ કે એ જ વ્યક્તિના ઘરના વડીલો જે કહેવાય છે તે બહાર ફરે છે કામ માટે અને અમુક જણા એવા છે કે એમને માટો ફેરા મારે છે, તો આ લોકોના હિસાબે જ એમના ફેમિલીમાં નાના બાળકોને જોખમ વધવાનું છે, તો સૌથી વધારે એ જ ઘરના સભ્યોએ એટલે આપણે નાગરિક પોતે જ આ સિસ્ટમ અપનાવી પડશે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે, દરેક કામગીરી જે બી છે એ પોતાના નિયમથી કરવી પડશે, નકર ભોગાવવાનો વારો 100% આવશે। સંજયભાઈ, જે પ્રકારે આપણે જોયું છે કે જ્યારે પણ લોકડાઉન હતું અનેક લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા હતા, અનેક લોકોએ નોકરીઓ ગુમાવી પડી હતી અને એક જ વ્યક્તિ જો પરિવારમાં જે કમાઈ આપનાર હોય તો એને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો, ધીરે ધીરે અનલોક તરફ આગળ વધી રહ્યા છીએ એટલે દેશની ઇકોનોમી માટે પણ લોકોની આર્થિક વ્યવસ્થા માટે પણ ખૂબ જરૂરી બનતું હોય છે, ત્યારે લોકોની આર્થિક વ્યવસ્થા પણ અત્યારે ધ્યાન રાખવી ખૂબ જરૂરી બનતી હોય છે કે ક્યાંક કોરોનાથી નહીં તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારે પણ તેઓ મરી રહ્યા છે। બરોબર છે, તમારી વાત સાચી છે, મેં તમને એ જ વાક્ય કીધું કે પોતાની જવાબદારીથી જ આગળ વધવું પડશે અને સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે જે ઘરની અંદર જે બનાવ બન્યા છે કે જેના જે કમાવનાર જે વ્યક્તિ છે એ એક્સપાયર થયા છે, સરકારે લોન્ચ કરી દીધી છે જાહેરાત કે ભાઈ જેના ઘરની અંદર મોભી હશે તેના બાળકોને ભણવાનો ખર્ચ સરકાર ઉપાડશે, પણ એની પાછળ જે સરકારી ડિપાર્ટમેન્ટ છે એ એમને મારી નમ્ર વિનંતી છે કે કોઈ ધક્કા ના ખવડાવે એમને ડોક્યુમેન્ટરીમાં કે કોઈ બી બાબતમાં, કારણ કે સરકારની નિયમોમાં ઘણીવાર તકલીફો હોય છે, તો એની બી ખોટ બારીકાઈની જગ્યાએ હું તો કહું નાની એમથી ડોક્યુમેન્ટરીમાં બી એમનું કામ થઈ જાય અને એમનું ઘર ચાલન ચાલન રહે, કારણ કે હાલમાં હવે ઇન્કમ લોકોની જોડે રહી નથી, ધંધા બધા પડે ભાંગ્યા છે, ધીરે ધીરે આની પિકઅપ આવશે ધંધાઓની, તો જ્યાં સુધી આ તકલીફો છે ત્યાં સરકારે ખરેખર ના ડોક્યુમેન્ટરીનો બહુ ઓછો મોં રાખીને લોકોને સેવા આપવી જોઈએ, અને જ્યાં સામાજિક કાર્યકર તરીકે જેવા બી NGO છે એને બી થોડી ઓથોરિટી કાલે ઝડપી કામગીરી કરવા કે એના વતી તે કામ કરે તો એમનું બી કામ ઝડપી થાય, NGO બી દરેક કામ કરતા જ હોય છે દરેક બાબતમાં, તો NGOને બી થોડી એવી સત્તા આલે કે ભાઈ તમે સરકારની સાથે જે કામ કરો છો તો એમને બી કોઈ અડચણ ના ઊભી થાય એ રીતની કોઈક વ્યવસ્થા કરવી જોઈએ। બિલકુલ ડોક્ટર વસંત, જે પ્રકારે લોકડાઉન છે તે જર્મની, બ્રિટન અનેક દેશોમાં આપણે જોયું છે કે અનલોક કરવું ક્યાંક તેમને વધારે ભારે પડ્યું છે, સંશોધનમાં પણ આવ્યું છે કે રામબાણ ઇલાજ લોકડાઉન છે, પરંતુ ધીરે ધીરે અનલોક તરફ આગળ વધી રહ્યા છે તે પણ ખૂબ જરૂરી બનતું હોય છે, ત્યારે આવા સમય વેક્સિનેશન કેટલું ઇફેક્ટિવ? ચોક્કસથી રામબાણ ઇલાજ એ વેક્સિનેશન છે, લોકડાઉન એ આ બધા સમય પ્રમાણે એની જે જરૂરિયાતો છે અને સંસાધન ઊભું કરવા માટે આપણે લોકડાઉન લાવતા હોઈએ છીએ સમગ્ર વિશ્વમાં અને રોગને ફેલાવ અટકાવવા માટે, પરંતુ જે રામબાણ ઇલાજ કહેવાય એ રસી છે, રસી જો આપણા દેશની 80% પોપ્યુલેશનનું વેક્સિનાઇઝેશન થઈ જશે અને હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે, પરંતુ આ પણ સમય મર્યાદામાં થવું ખૂબ જરૂરી છે।
તમે આ જે વેક્સિનેશન પ્રોગ્રામ છે આવનારા 3-1 મહિનામાં પૂરો કરી કાઢે ભારત સરકાર, અથવા આપણે ગુજરાતની વાત કરીએ તો 6.5 કરોડ માંથી 5 કરોડ લોકોને, 5 થી 5.5 કરોડ લોકોને જો ગુજરાત સરકાર 2 ડોઝ વેક્સિનના આપી દે તો ગુજરાત ચોક્કસથી આવનારી ત્રીજી લહેરમાં સારી રીતે લડી શકે અને લોકો ઓછા સંક્રમિત થઈ શકે, મારું એવું ચોક્કસ માનવું છે વૈજ્ઞાનિક રીતે. પરંતુ રસીકરણ ના થાય એ પહેલા આપણે અનલોક કરીશું, ખૂબ મોટા પાયે અનલોક કરીશું, અને અનલોક થયું એટલે મંદિરો છે કે સામાજિક મેળાવડા કે ધાર્મિક મેળાવડા કે રાજકીય મેળાવડા આ બધા પોતપોતાની રીતે છૂટછાટ લોકો લઈ જ લે છે, એ રાજકીય નેતા હોય કે ધાર્મિક વડા હોય અથવા તો કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય, અને એમાંથી જ આ વાયરસ વધારે ફેલાતો હોય છે. હવે ત્રીજી લહેરની વાત કરીએ તો જે લોકોએ રસી નહીં લીધી હોય એ લોકો ચોક્કસ ત્રીજી લહેર આવશે તો એમાં ખૂબ ગંભીર પરિણામો આવા લોકોને ભોગવવાના રહેશે. કારણ વાયરસ એક ઘરમાં એન્ટ્રી કરે છે કોઈના થ્રુ, અને એ ઘરમાં 5 વ્યક્તિ છે, એમાંથી 3 જણાએ રસી લીધી છે, તો એ વાયરસ એ લોકોને એટલી બધી અસર નહીં કરી શકે કે જેથી જે લોકોએ રસી નથી લીધી એમને ખૂબ વધારે પ્રમાણમાં સંક્રમિત કરશે અને ખૂબ મોટા પ્રમાણમાં એમને નુકસાન પણ થશે. એટલે અત્યારે 18 વર્ષથી નીચેના બાળકો આપણા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં રસીથી વંચિત રહેલા છે. એટલે હું આપના માધ્યમથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ને બંનેને એક વિનંતી કરું છું, અને ખાસ કરીને આપણે ગુજરાતની ચિંતા કરીએ છીએ અત્યારે, તો ગુજરાત સરકારને, માન્ય રૂપાણી સાહેબ અને માન્ય નીતિનભાઈ સાહેબને એક વિનંતી છે કે 6-12 થી 18 વર્ષમાં ફાઈઝરની વેક્સિનનું એપ્રુવલ આવી ગયું છે તો સરકાર પોતાના ખર્ચે ફાઈઝરની વેક્સિન મંગાવે અને ગુજરાતના બાળકોનું વેક્સિનાઇઝેશન કરી કાઢે આ 2 મહિનામાં કે 3 મહિનામાં, તો આપણે એ 12 થી 18 વર્ષના બાળકોને આપણે ત્રીજી લહેરમાં ચોક્કસ સારામાં સારું રક્ષણ આપી શકીશું કોરોના સામે. બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો, મુદ્દા પર ચર્ચા યથાવત રહેશે. રોકાઈએ નાનકડા વિરામ. ભારત દેશમાં બીજી લહેરનો જે ઘાતક નીવડી હતી ધીરે ધીરે તેનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે, કેસ ઘટી રહ્યા છે અને સાથે સાથે નિયંત્રણો છે તેમાં પણ છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે નિયંત્રણમાં છૂટછાટ અનલોક તરફ આગળ વધી રહ્યા છે તો શું ફરી એકવાર આપણે ત્રીજી લહેરને નોતરી શકીએ છીએ? અનેક સવાલો થઈ રહ્યા છે. ડોક્ટર વસંત પટેલ અને સામાજિક કાર્યકર્તા સંજય શાહ આપણી સાથે ઉપસ્થિત છે. સંજયભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે કોરોનાની બીજી લહેરનો સામનો તો કર્યો અને અત્યારે આપણે ત્રીજી લહેર માટે પણ વ્યવસ્થિત રીતે તૈયારી કરી રહ્યા છીએ, અનેક હોસ્પિટલો પણ અત્યારે ડેવલપ કરવામાં આવી રહી છે, લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે, પરંતુ રસીકરણ ઇફેક્ટિવ બનાવવું એ પણ ખૂબ જરૂરી બનતું હોય છે, તે સંદર્ભે આપનું શું કહેવું? મારું તો સજેશન એવું છે, ડૉક્ટર તબીબી જ્ઞાની જ છે, એમને બી ખ્યાલ હશે થોડી તકલીફોની, તો મારું સરકારને અને તબીબીઓને નિવેદન કે જેમ આપણે પોલિયો રસીકરણમાં કામ કર્યા છે આપણો જે ડૉક્ટરી ટીમ, તે એવી રીતે ઘરે ઘરે જઈને, કારણ કે એક સોસાયટી લઈ લે કે 2 સોસાયટી કે એ રીતે અગાઉથી એડવાન્સમાં એ સોસાયટીના ચેરમેન સેક્રેટરીને કહી દે કે ભાઈ તમારી સોસાયટીમાં કાલે રસીકરણનું પ્રોગ્રામ છે, તો દરેકના ઘેર રસીમાં આપતા 2 મિનિટની બી નથી થતી, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે કરવાની એ બધી કરી દે, તો જે હાલની અંદર ત્યાં રસીકરણમાં બી આજે ત્યાં તકલીફ ઊભી હોય છે ઘણીવાર, નો ડાઉટ અત્યારે રજીસ્ટ્રેશન નંબર પડીને કામ થાય છે પણ એ બી સ્લોટ મળતા નથી હાલમાં, તો આ બધી તકલીફોને દૂર કરવા માટે મારું એવું ઈચ્છા છે કે સરકાર બી આવું કંઈક વિચારે કે ત્યાં જઈને સોસાયટી દઈ ચેરમેન સેક્રેટરીને કોન્ટેક્ટ કરે અને ત્યાં જઈને એક દિવસ નક્કી કરી દે તો એ દિવસે બધાને રસીકરણ થઈ જાય, એ રીતે બીજા દિવસે બીજા સોસાયટી કે મોટી હોય તો એક જ દાડામાં એ કરે, નાની નાની સોસાયટી તો 3-4, તો આવું એક આ સરળ આયોજન થઈ શકે એવું છે અને એમાં ઝડપી પ્રક્રિયા પતશે અને વેક્સિનેશન ઝડપી બધાને મળી જશે. બિલકુલ ડોક્ટર વસંત, જે પ્રકારે બીજી લહેરનો સામનો કરીને અત્યારે એક તો મહદ અંશે તેમાં સફળતા મળી છે કેમ કે કેસમાં ઘટાડો થઈ ગયો છે, પરંતુ ત્રીજી લહેરની આશંકા જે વ્યક્ત કરવામાં આવી રહી છે, વેક્સિનેશન પણ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે,
चाली पण रह्यो छे, परंतु शुं आपने लागी रह्यो छे के अनलॉक तरफ धीरे धीरे आगळ वधी रह्या छे, परंतु तेमां छूटछाट आपवा माटे स्टेप बाय स्टेप आपवुं जोईए, एक सामटा कोई ज नियंत्रणोमां छूट न आपी देवी जोईए? ચોક્કસથી સંજયભાઈએ જે સૂચન કર્યું, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, હું એમના નોલેજ માટે વાત કરું છું, કે આ સોસાયટી સોસાયટી ફ્લેટમાં જઈને વેક્સિનેશન પ્રોગ્રામ કરી કાઢ્યો છે, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ વેક્સિનને નંબર્સની વાત કરીએ, વેક્સિન આપણી પાસે એટલી બધી સંખ્યામાં અવેલેબલ નથી, સરકાર ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એના કારણે વેક્સિનેશન આપણું ખૂબ જ સ્લો થઈ રહ્યું છે. આપણે વેક્સિનની ખૂબ મોટી જરૂરિયાત છે, પરંતુ આપણે ઓર્ડર સમયસર આપી નથી શકી ભારત સરકાર, એટલે આપણી પાસે વેક્સિન શોર્ટેજ છે, એના લીધે વેક્સિનેશન પ્રોગ્રામ સ્લો થઈ રહ્યો છે. હવે અનલોકની પ્રક્રિયાની વાત કરીએ તો અનલોક ગુજરાત સરકારે અત્યારે 9 થી 3નો સમય આપ્યો છે અને ધીરે ધીરે એ વધારશે, એટલે ચોક્કસથી જે રીતે અત્યારે અનલોક થઈ રહ્યું છે એમાં હું ગુજરાત અને રાજ્ય સરકાર સાથે હું સહમત છું કે પાર્ટલી ધીરે ધીરે તમે અનલોક કરો, એકદમ અનલોક કરશો તો ચોક્કસથી ફરી હજી આપણે બીજી લહેર હજી સંપૂર્ણ રીતે ટાળી શક્યા નથી, હજી ક્યાંય પોઝિટિવ કેસ આવી રહ્યા છે, અને જે પોઝિટિવ કેસ છે અને અનડિટેક્ટેડ કેસ છે, જો એ બધા આ બધા જે ભીડભાડ વાળી જગ્યામાં એવા લોકો જશે તો ફરીથી પાછો આનો ઉથલો મારવાની શક્યતાઓ પણ રહેલી છે, ત્રીજી લહેર આવે એ પહેલા. એટલે પબ્લિકે ખૂબ સમજવાનું જરૂરી છે કે ઘરમાં જે વ્યક્તિને બહાર જવાની જરૂરિયાત હોય એ જ વ્યક્તિ જાય, જે વ્યક્તિ નોકરી ધંધા કમાવા અર્થે બહાર જાય છે તો એ જ જાય, અને એવું મારું તો સૂચન છે કે એ જ વ્યક્તિ ઘરની જે ઘરવખરી લાવવાની હોય તો એ જ વ્યક્તિ ઘરે લઈને આવે, તો અને બાકીના લોકો હમણાં જ્યાં સુધી વેક્સિનેશન પ્રોગ્રામ ફાસ્ટ ના થાય ત્યાં સુધી ઘરમાં જ રહે, એ સમગ્ર ભારત દેશ અને પોતાના પરિવાર માટે હિતા હોય છે. બિલકુલ, આપ અમારી બંને સાથે જોડાયેલા રહેશો. જે પ્રકારે અનલોક તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બનતું હોય છે. ચર્ચા યથાવત રહેશે, રોકાઈએ વિરામ માટે. દરેક રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે અને અનલોક તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ ક્યાંક એક મૂંઝવણ દરેકને સતાવી રહી છે કે ક્યાંક અનલોક છે ભારે ન પડી જાય. દરેકે સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ ખાસ કરીને ધંધાકીય ક્ષેત્રે પણ ખૂબ જરૂરી છે. આર્થિક વ્યવસ્થા જે પડી ભાંગી છે તેને પણ એક વેગ આપવો અત્યારના સમયમાં જરૂરી બનતું હોય છે. પરંતુ સંજયભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવી તો ભીડભાડ વાળી જગ્યા ખાસ કરીને તેને અવોઇડ કરવું જોઈએ અત્યારના સમયમાં, આપનું શું કહેવું છે? ખરેખર જરૂરી છે, કારણ કે જે જગ્યાએ ભેગી થશે પબ્લિક ત્યાં સંક્રમણ વધવાનું જ છે, એ 101% વાત છે. કારણ કે આપણે લોકો જ્યારે નીકળીએ છીએ ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નથી પાળતા, નથી માસ્ક પહેરતા કે નથી સેનેટાઇઝરનો ઉપયોગ કરતા, અને ત્યાં આપણી મિત્ર વર્તુળમાં વાતોમાં લાગી જઈએ છીએ અને આપણે એને ઇગ્નોર કરી નાખીએ છીએ વાતને, કારણ કે આ યાદ બી નહીં થયું કે આપણે કોરોનાનો પીરિયડમાં અત્યારે ફરી રહ્યા છીએ, એટલે એ વખતે સંક્રમણ વધવાનું છે. તો મારું એવું વિચાર છે કે જે જીમ છે, પછી થિયેટર છે, મલ્ટીપ્લેક્સ છે, જે મોટા મોટા જ્યાં પબ્લિકનું અવર જવર છે, ત્યાં સરકારે ખરેખર કડક નિયમ લાવવા જોઈએ. મારું ભલે એ કેવું બંધ ના થાય તો, કારણ કે એ બી લોકોનો પડી ધંધા હોય, એના ઉપર બી ઘર વાહિન ચાલતું હોય છે, તો કાં તો સરકારે એ લોકોને સહાય આપવી જોઈએ કોઈ જાતની, કાં એમને જે બી ટેક્સો છે એમાં માફી આપવી જોઈએ, કારણ કે આમાં કોઈ ઉલ્લેખ નથી થતો કે ભાઈ આ ધંધાને આટલી ઇફેક્ટ થશે તો આટલું નુકસાન થયું છે તો એના આટલું આવશે સરકાર તરફથી સહાય, તો એ બાબતનું થોડું સરકાર બી ધ્યાન આપે. બરોબર, બિલકુલ બિલકુલ, સરકારે પણ ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે તેવું સંજયભાઈનું કહેવું છે. ડોક્ટર વસંત, જે પ્રકારે અત્યારના સેક્ટર્સમાં અનેક જગ્યાએ લોકો ઓડ ઇવન સિસ્ટમ પણ અપનાવી રહ્યા છે, લોકો પોતાની સાવચેતી પણ સમજી રહ્યા છે, પરંતુ એઝ અ ડોક્ટર આપ લોકોને શું અપીલ કરવા માંગશો? કેમ કે પોતે જાગૃત નહીં હોય તો ખરેખર લોકો છે તેમની માટે બેદરકાર રહેવું એ આ કોરોનાના સમયમાં ખૂબ જ ઘાતક સાબિત નીવડી શકે છે. કોરોના ગયો નથી અને બેદરકાર એ બનવું અત્યારના સમયમાં પોસાય તેમ નથી. ચોક્કસથી જે બીજી લહેર ચાલુ છે, જસ્ટ હવે ઓછી થઈ રહી છે, ત્યારે આવનારા સમયમાં પ્રજાએ કોરોના સાથે કેવી રીતે જીવવું તે ખૂબ જ શીખવું જરૂરી છે. પહેલી વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સ,
કે લોકોએ ભીડભાડ વાળી જગ્યામાં જવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સ તમારા ઘરમાં જો કોરોનાનો કોઈ એક પણ પેશન્ટ પોઝિટિવ છે તો એ દર્દીએ માસ્ક પહેરવું જરૂરી છે, સાથે સાથે ઘરના અન્ય વ્યક્તિઓએ પણ માસ્ક પહેરવું જરૂરી છે જો એ હોમ ક્વોરન્ટાઇન હોય તો. કારણ કે જે વાયરસ છે એ મ્યુટેટ થઈને હવે એરબોર્ન થયો છે, પહેલા 6 ફૂટ સુધી એ ફેલાતો હતો, હવે હવામાં એ ફેલાઈ રહ્યો છે, એટલે ઘરના અન્ય વ્યક્તિઓ સંક્રમિત થવાની શક્યતાઓ વધી જાય છે. બીજી વસ્તુ છે માસ્ક. તમે ઘરની બહાર નીકળો છો ત્યારે માસ્ક પહેર્યા વગર નીકળશો નહીં. માસ્ક એ ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી રસીના 2 ડોઝ અને તમારા શરીરમાં એન્ટીબોડી નથી બનતી ત્યાં સુધી, ફક્ત અત્યારે વિશ્વમાં એક ઇઝરાયલ માસ્ક ફ્રી થયું છે, બીજા બધા દેશો અત્યારે માસ્કના નિયમની અંદરમાં જ છે અને બધે માસ્ક પહેરવું ફરજિયાત છે. એટલે માસ્ક પહેરવું આપણા પોતાની રક્ષા માટે અને આપણા પરિવારના રક્ષણ માટે ખૂબ જરૂરી છે. ત્રીજી વસ્તુ સેનિટાઇઝેશન. આપણે પહેલા બહારથી ઘરે આવતા હતા ત્યારે આપણે હાથ પગ ધોઈ પહેલા સ્નાન કરી લેતા હતા, એ નિયમ હજી પણ આવનારા 6 મહિના સુધી દરેક વ્યક્તિએ, સરકાર જ્યાં સુધી નિયમમાં ફેરફાર ના કરે ત્યાં સુધી ચાલુ રાખવો જરૂરી છે. વેક્સિનેશન ખૂબ જ મહત્વનું છે. તમારો ટર્ન આવે ત્યારે પહેલામાં પહેલી વેક્સિનેશન તમારું કરાવી દો. બીજા ડોઝનો નંબર આવે તો બીજો ડોઝ લઈ લો. વેક્સિનેશન કરાવવામાં કોઈ પણ વ્યક્તિએ આળસ રાખવી નહીં અને કોઈ સવાલો શંકા ઊભા કરવાની કોઈ જરૂર નથી. ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કોઈ પણ રોગ હોય, કેન્સર હોય, બધાએ વેક્સિન લેવી જરૂરી છે. એમાં કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી, માટે વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. આ 4 નિયમો પાળશો આવનારા સમયમાં અને બિનજરૂરી બહાર નહીં નીકળો તો ચોક્કસથી આપણે કોરોનાને હરાવી શકીશું. અને સરકારે વધુમાં વધુ વેક્સિન ઝડપમાં ઝડપથી પ્રજા સમક્ષ આવે અને પ્રજાનું વેક્સિનાઇઝેશન થાય તે દિશામાં સરકારશ્રીએ પ્રયત્નો પૂરજોશમાં કરી દેવા જોઈએ અને 2-3 મહિનામાં બધાનું વેક્સિનેશન કરાવી દેવું. બિલકુલ, કહેર સમયો છે બીજી લહેરનો, પરંતુ કોરોના ગયો નથી. બેદરકાર રહેવું એ બિલકુલ અત્યારના સમયમાં પોસાય તેમ નથી. ત્રીજી લહેરને ક્યાંક તમે નોતરી નથી રહ્યા તે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ બંને ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ.